આંખોના ઇલાકામાં રહો એક બે દિવસ, ત્યાંથી તો પછી દિલ સુધી પહોંચી જવાય છે. જાણીતા કવિ ખલીલ ધનતેજવીનું 86 વર્ષની વયે થયું છે નિધન. સારવાર દરમિયાન ખલીલ ધનતેજવીનું નિધન થયું. શ્વાસની તકલીફ હોવાથી તેમની સારવાર ચાલતી હતી. સારવાર દરમિયાન ખલીલ ધનતેજવીનું નિધન થયું છે. સવારની નમાઝ અદા કર્યાના થોડા સમય બાદ અચાનક તેમની તબિયત લથડી. ચાહકોમાં દુઃખની લાગણી છે. જગજીતસિંહજીની મશહૂર ગઝલ અબ મે રાશન કી કતારો મે નજર આતા હું કોઈ ચાદર સમજે કે ખીંચ ન લે ખલીલ અબ કફન ઓઢ કર મેં ફૂટપાથ પે સો જાતા હું. આ ગઝલ ખલીલ સાહેબની કલમનો કમાલ હતી અને તમામ લોકો તેમને યાદ કરશે. એ ક્યારેય નહીં ભૂલાય. તેમની ગઝલો તેમની વાતો હંમેશા આપણી વચ્ચે રહેશે. ખલીલ ધનતેજવી જેમનું 86 વર્ષની વયે નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે શ્વાસ લેવાની તકલીફના કારણે તેમની તબિયત લથડી. સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. તેમના ચાહકોમાં દુઃખની લાગણી છે. શું યાદ આવે આજે ખલીલભાઈને યાદ કરું ત્યારે? એની ગઝલની સાદગી અને બીજું એની અદાયગી. પૌરુષ સભર ખરજનો સ્વર, પેન્ટ બુશર્ટ પહેરીને મંચ ઉપર આવીને જે રીતે સભાને મંત્રમુગ્ધ કરી શકતા, વન્સ મોર એમને માટે સહજ હતો. મીરે મુશાયરા. પણ આ શાયરની જે વિશેષતા હતી તે આ 8 દાયકાના આયુષ્યમાં એક આખી નવી પેઢી મંચ ઉપર ખલીલ સાહેબ સાથે આવી. એમણે ખલીલ સાહેબની રજૂઆતને અને એમની ગઝલને જોઈ સાંભળી એમાંથી જે સજ્જ હતા એમણે પોતાની જે કંઈ આદતો સુધારવાની હતી, જે કંઈક વિશેષ કરવાનું હતું એ પણ કર્યું. ખલીલ સાહેબ ક્યારેક શેર ભૂલી જાય અને પુનરાવર્તન કરે તો કેટલાક મિત્રો આજે એ અદાયગીની વિશેષતા તરીકે પોતે પણ અપનાવી છે. એમનો મોટો લાભ આપણને એ થયો કે આજે જ્યારે ગુજરાતી ભાષા સાથે જ અનુબંધ ઓછો થતો જાય છે ત્યારે કવિતા સાથે તો કેટલા ન હોય, પણ ખલીલ સાહેબની ગઝલોએ નવી પેઢીને આકર્ષી અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતી કરી અને એમના શેર લોકોને કંઠસ્થ એવા શાયર આજે આપણી વચ્ચેથી ચાલ્યા ગયા છે. એ તો કહેતા રદીફ કાફિયા સાથે ગજબની લેણા દેણી છે, મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી. અને સહજતાથી વાત કરતા પણ એમાં એક સત્વ હતું, એક જોમ હતું, એક કૌવત હતું. એ મનોરંજન કરતા પણ ચિંતન માટે પણ કંઈક ગાંઠે બંધાવી દેતા. જાણીતા કવિ અને ગઝલકાર ખલીલ ધનતેજવીજી છે. તેમનું વડોદરા શહેરમાં દુઃખદ અવસાન થયું છે. મહત્વનું છે કે 86 વર્ષની ઉંમરે તેમનું આજે વહેલી સવારે જ્યારે તે નમાઝ અદા કરી રહ્યા હતા ત્યારબાદ તેમની તબિયત અચાનક લથડી હતી અને તેમનું દુઃખદ અવસાન થયું છે. મહત્વનું છે કે ગુજરાતી સાહિત્ય જગત હોય કે પછી મુશાયરા હોય, શેરો શાયરી હોય, તમામ જગ્યાએ તેઓ ખૂબ જ ખ્યાતના ધરાવતા હતા અને જીવનના અંતિમ શ્વાસ સુધી તેઓ લખવાનું ક્યારેય પણ છોડ્યું નહોતું. તેમના પુત્ર સાથે પણ વાત થઈ. તેમના પુત્રે જણાવ્યું કે અંતિમ શ્વાસ સુધી તેમની જે લેખન પ્રત્યેની જે તલબ હોય છે તે હતી અને તેઓ જ્યારે પણ સમય મળતો ત્યારે કંઈક ને કંઈક કૃતિઓ તૈયાર કરતા હતા. ત્યારે તમે જોઈ રહ્યા છો કે વાસના રોડ ખાતે તેમનું જે નિવાસસ્થાન છે, નિવાસસ્થાન ખાતે તેમના જે ચાહકો છે, પરિવારજનો છે, મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે. તમામ લોકોની અંદર દુઃખની લાગણી જોવા મળી રહી છે. અત્યારે તેમનો જે પાર્થિવ દેહ છે તે અહીંયા દર્શન માટે મૂકવામાં આવ્યો છે, જેથી જે સ્વજનો છે, ચાહકો છે, તેઓ અહીંયા આવી રહ્યા છે અને તેમના અંતિમ દર્શન જે છે કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો નિવાસસ્થાને અત્યારે જે અંતિમ ક્રિયા છે તેની તૈયારીઓ કરી દેવામાં આવી છે અને અત્યારે અહીંયાથી તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવશે યાકુતપુરા ખાતે. અને યાકુતપુરા જે કબ્રસ્તાન છે ત્યાં તેમની જે ઇસ્લામિક વિધિ હોય છે તે પ્રમાણે તેમનું જે અંતિમ ક્રિયા છે તે કરવામાં આવનાર છે. કેમેરામેન મુકુંદ સાથે હાર્દિક દીક્ષિત, ઝી મીડિયા, વડોદરા.